આ ડુમા છે સીરિયાની રાજધાની દમાસ્કની પાસે આવેલું છે આ વિસ્તાર ઘણા ખરા અંશે બોમ્બ મારાના કારણે તબાહીનો સાક્ષી રહ્યો છે ત્યારે હંમેશા એ સવાલ થતો કે આ બોમ્બ મારા વચ્ચે બળવાખોરો કઈ રીતે રહેતા હશે તેમણે સુરંગ નેટવર્ક બનાવ્યું હતું હું અત્યારે તેમાંથી પસાર થઈ રહ્યો છું આ ટનલ પાંચ મીટર ઊંચી છે તેના જમણી અને ડાબી તરફ ફાટા જાય છે ડુમામાં આવેલી આ સુરંગ પર માર્ચ અને એપ્રિલ મહિના સુધી જૈશ ઇસ્લામના બળવાખોરોનો કબજો હતો આ સુરંગ એન્જિનિયરિંગના નમૂના રૂપ છે હું જે સુરંગમાં પ્રવેશ્યો છું તે સખત પથ્થરોથી બનેલી છે તેમાંથી વાહન પણ પસાર થઈ શકે છે સુરંગના આ ભાગમાં કેટલાક અર્ધ વળેલા દસ્તાવેજ પણ જોવા મળે છે એ એટલું સ્પષ્ટ કરે છે કે બળવાખોરોએ ટનલ છોડી તે પહેલાં પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી છે ટનલના ત્રીજા સ્તરે પહોંચીએ ત્યારે સ્થિતિ વધુ ખરાબ જણાય છે આ માળે ફેંકી દીધેલા કપડાં જોવા મળે છે વળી રસોડા અને બાથરૂમમાં ગંદકી પણ જોવા મળે છે નીચે ચોથા માળે જઈએ ત્યારે અહીં એક આખું જીવન જોવા મળે છે મને લાગે છે કે જ્યારે ભારે બોમ્બમારો થતો હશે ત્યારે આ જરૂરી બનતું હશે આ કોન્ફરન્સ રૂમ લાગે છે અહીંના એક છેડે મોટું ચિત્ર છે જેમાં જૈશ એ ઈસ્લામની ભાત દર્શાવતી ટેન્ક જોવા મળે છે તે દમાસ્કની પાસે આવેલી છે આ દર્શાવે છે કે બળવાખોરો ત્યાં સુધી પહોંચવા ઈચ્છતા હતા પણ તે જગ્યાએ પહોંચી ન શક્યા અહીં ડિટેલિંગ વાળો નકશો પણ જોવા મળે છે જેમાં એરિયલ ફોટાનો ઉપયોગ થયો છે તે લાકડાની ફ્રેમમાં મઢેલો છે અને તેમાં રહેલા દરેક મકાનોને નંબર અપાયા છે તેમનું આયોજન સારું હતું ના અહીં બળવાકરોનું હેડક્વાર્ટર હતું તેમણે વિચારેલું કે તે યુદ્ધ જીતી જશે પણ એવું ન બન્યું